नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर की अंदर स्वागत है। हवे एक नानकड़ो एवो टॉपिक जे छे आपणे जोवानो हतो ए आपणे जोई लईए, पछी आपणे बे जनीनोनु वारसागमन छे आपणे शुरू करीए। बराबर, द्विसंकरण प्रयोग मेंडलनो आपणे सहप्रभाविता छे, बराबर, ए आपणे जोयुं। सहप्रभाविता एटले एवा प्रकारनो प्रयोग आपणे जोयो के नथी छे कोई एक एलेल छे प्रभावी नथु एम, बराबर, अथवा बन्ने छे એનું મિશ્રણ પણ જોવા મળતું નથી, એટલે કે પ્રભુતાએ જોવા નથી મળતી આપણને, અપૂર્ણ પ્રભુતાએ નથી જોવા મળતી। પણ F1 પેઢી છે એ બંને પિતૃના લક્ષણ છે સ્વતંત્ર રીતે પ્રદર્શિત કરે છે, આપણે એવું જોયું। એનું ઉદાહરણ હતું ABO રુધિર જૂથ। હવે બીજી એક દ્રષ્ટિએ આપણે જોઈએ તો બહુ વિકલ્પી કારક આપણે એક નાનકડો ટોપિક જે છે એની સાથે પણ સંકળાયેલો છે। ABO રુધિર જૂથ છે એ બહુ વૈકલ્પી કારકનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે। આપણે બીજું પણ એક્ઝામ્પલ છે એ જોવાના છીએ। એક કરતાં વધારે આપણે ઘણા બધા આપણી પાસે વિકલ્પો છે આપણે જોયા હતા, પણ હકીકતની અંદર આપણે જોયું કે સામાન્ય રીતે દ્વિકીય સજીવ છે એટલે કોઈ પણ બે એલેલ જ આપણા શરીરની અંદર આવેલા હશે। ABO રુધિર જૂથ છે એ બહુ વૈકલ્પિક કારકનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। શું છે એ આપણે ભણીએ। અહીંયા આગળ શું છે, બે કે તેથી વધુ એલેલ છે કે જે એક જ લક્ષણ છે એને નિયંત્રિત કરે છે। આપણે જોઈ ગયા ને, બે અથવા બે કરતાં વધારે એલેલ છે જે એક જ લક્ષણ રુધિર જૂથ છે, બરાબર, એનું આપણે નિયંત્રણ કરે છે। પણ વ્યક્તિની અંદર બે જ એલેલ હાજર હશે આપણને ખબર છે, એટલે જ્યારે વસ્તીનો અભ્યાસ કરવામાં આવે, સામાન્ય રીતે જ્યારે મોટી કોઈ વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે બહુ વૈકલ્પિક કારક છે એના વિશે આપણે જાણી શકીએ। આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ બહુ વૈકલ્પિક કારક। ક્યારેક ક્યારેક એવું બને છે કે સામાન્ય રીતે એક જનીન છે એ એક કરતાં વધારે અસર દર્શાવે છે, એટલે કે એક કરતાં વધારે અસર માટે જવાબદાર છે। શું કહું છું સમજો અહીંયા આગળ, એક જનીન છે એ એક કરતાં વધારે અસર સર્જે, એક કરતાં વધારે અસર માટે જવાબદાર છે। કેવા પ્રકારની અસર એ આપણે સમજીએ તો પહેલાં સૌથી પહેલાં સમજો, જનીન કયું છે, એક જ છે, એક જનીન છે એ એક કરતાં વધારે અસર સર્જે છે। એનું એક ઉદાહરણ આપણે સમજીએ, વટાણાના બીજની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણ કરવા માટે એક જનીન આવેલું છે, બરાબર છે, સ્ટાર્ચનું સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે, બરાબર। સામાન્ય રીતે અહીંયા આગળ આપણે જોઈએ કેપિટલ બી અને સ્મોલ બી છે, આવા બે એલેલ છે, કેપિટલ બી અને સ્મોલ બી આવા બે એલેલ છે, ઓકે। એક જનીન છે એક કરતાં વધુ અસર સર્જે છે, અને અસર શેમાં જોવાની છે તો કે વટાણાની અંદર, વટાણાના બીજની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણનું જે નિયંત્રણ છે એ આ જનીન કરે છે। હવે આપણે જોઈએ, હવે સ્ટાર્ચનું સંશ્લેષણ છે, માનો કે સમયુગ્મી આવ્યા કેપિટલ બી તો મોટા કદના સ્ટાર્ચ કણો બને છે, બરાબર છે। વટાણાની અંદર માનો કે શું થયું તો કે સ્ટાર્ચનું સંશ્લેષણ છે, કેવી સ્થિતિમાં, જો કેપિટલ બી સમયુગ્મી સ્થિતિમાં આવશે તો કેવા મોટા કદના સ્ટાર્ચ કણ બનશે, સમજો। એવી રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ માનો કે સ્મોલ બી આવ્યા એલેલ બંને તો નાના કદના સ્ટાર્ચ કણ બને કે જે ઓછી સક્રિયતાવાળા છે। ત્રીજી એક શક્યતા, કેપિટલ બી અને સ્મોલ બી જો બંને આવ્યા એલેલ તો આવી રીતે કેપિટલ બી સ્મોલ બી આ વિષમયુગ્મી છે તો મધ્યમ કદના સ્ટાર્ચ કણો છે એ બને છે। તો એનો મતલબ તમે જુઓ, એક જ જનીન છે બે એલેલ સ્વરૂપો, ત્રણ પ્રકારના સ્વરૂપ પ્રકાર માટે શું થયા, આધાર રાખે, સ્વરૂપ પ્રકાર ત્રણ જોવા મળ્યા આપણે બહારથી, મોટા, નાના, મધ્યમ કદના, બરાબર, મોટા કદના સ્ટાર્સ પણ કેપિટલ બી બે, સ્મોલ બી બી આ બંને સમયુગ્મી જ છે, નાના કદના સ્ટાર્સ પણ કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી, મધ્યમ કદના સ્ટાર્સ પણ, સ્વરૂપ પ્રકાર આપણને ત્રણ પ્રકાર જોવા મળ્યા આગળ। હવે માનો પરિપક્વતા બાદ કેપિટલ બી ગોળ છે, સ્મોલ બી છે એ ખરબચડાઓ છે। હવે આપણને ખબર, આપણે જોયું કે વિષમયુગ્મી સ્થિતિ છે તો એ બીજ છે વિષમયુગ્મી સ્થિતિમાં ગોળ બીજ ઉત્પન્ન થશે, આ સ્થિતિની વાત કરું, ક્યાં
विषम युग्मी स्थिति में बीज छे गोल बने छे, बराबर। एटले एवा समय एम लागे छे कि कैपिटल बी छे प्रभावी एलएल छे, पण स्वरूप प्रकार तमे जोवो ने तो केवो छे खबर? पाछो मध्यम कदनो। एटलो एनो मतलब एवो थयो ने कि कैपिटल बी छे ई स्मोल बी उपर केवुं कहेवाय प्रभावीता मारे केवी होय अहींया आगळ, तो केवी कहेवाय? संपूर्ण प्रभावी कहेवाय कि अपूर्ण प्रभावी कहेवाय? तो कि ये स्वाभाविक छे कि कैपिटल बी छे ई स्मोल बी उपर छे संपूर्ण प्रभावी छे नहीं, बराबर। गोल बीज बने छे, खरबचड़ू बन्युं नथी, गोल बीज बने छे, पण कद जे छे ई केवुं रह्युं? तो के मध्यम कदनुं रह्युं। तो एनो मतलब एवो थयो कैपिटल बी स्मोल बी छे विषम युग्मी बीज, तो आ बीज में स्टार्च कण छे केवुं बन्युं? मध्यस्थी। एटले के स्वरूप प्रकार छे एने आपणे जे मानो, बराबर। तो अहीं आगळ प्रभुता तमारे केवी होय तो तमे कई कही शकशो? अपूर्ण प्रभुता कही को ने, संपूर्ण प्रभावी छे न य, बराबर। तो तमे विचार करो एक करता वधारे आपणे विकल्प मळ्या एम स्वरूप प्रकारना, बराबर छे। એટલા માટે આપણે કહીએ કે જ્યારે આવા જનીન છે એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારને પ્રભાવ દર્શાવે, એક જનીન છે શું કરે છે આવા, જ્યારે આ જનીન છે એક કરતાં વધારે સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવે છે, તો એવા કિસ્સાની અંદર જનીનની જે નીપજ આપણને જે મળી તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર એટલા જ આધાર રાખશે, આના ઉપર આધાર રાખશે। અહીંયા આગળ આપણે ત્રણ પ્રકાર છે આપણે જોવા મળ્યા, મોટા કદ, મધ્યમ કદના અને નાના કદના, બરાબર। પણ આપણે આપણે જોવા જઈએ કે જો પ્રભુતા છે તો પ્રભુતા છે એ તો કોઈ તો એક જ જનીન છે, પ્રભુતા છે એ પોતાનું લક્ષણ જ તે શું કરે છે? પ્રદર્શિત કરે છે। યાદ કરો તમે, પ્રભુતા હશે તો કોઈ પણ એક લક્ષણ જ પ્રભાવિત થશે। માનો કે કેપિટલ બી છે તો એની જ્યારે સ્મોલ બી આવે તો એ કેપિટલ બી છે એ બધા મોટા કદના જ થવા જોઈએ, ખાલી સ્મોલ બી આવશે ત્યારે જ નાના થશે, બરાબર છે। કેપિટલ બી હોય તો મોટા જ બનવાના, કેપિટલ બી સ્મોલ બી હશે તો કેવા બનશે? તોય મોટા જ બનવાના, પ્રભાવી હોય તો। પણ અહીંયા આગળ એવું થવું જોવા મળ્યું નહીં। તો આવો કિસ્સો છે બહુ વૈકલ્પિક કારકનો। હવેનો આપણે જે ટોપિક જે જોવાનો છે એ છે બે જનીનનું વારસાગમન, દ્વિસંકરણ પ્રયોગ। ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, હવે આપણે શરૂ કરીએ ત્યાં બરાબર 15-20 સેકન્ડ માટે નજર નાખી લો। તો હવે આપણે જે પ્રયોગ આપણે ભણવાના છીએ એ છે બે જનીનોનું વારસાગમન અથવા બીજી રીતે તમને એમ પણ પૂછાય દ્વિસંકરણ પ્રયોગ। સમજાવો, બરાબર। ખૂબ સરસ મજાનો પ્રયોગ છે, તમને 3 માર્ક્સની અંદર પૂછી શકે છે। હવે મેન્ડલે શું કર્યું હતું યાદ કરો, એક પ્રયોગ એવો કર્યો એક સંકરણ પ્રયોગ, તેની અંદર એણે શું કર્યું? માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યો હતો। હવે આ પ્રયોગ એવો છે કે અહીંયા આગળ મેન્ડલે શું કર્યું તો કે બે લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા। કેટલા લક્ષણ લીધા? બે લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કર્યો, એટલા માટે એને દ્વિસંકરણ પ્રયોગ પણ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ સૌ પ્રથમ લક્ષણ છે એ કયું હતું, તો કે જે બે લક્ષણ હતા એ એક લક્ષણ હતું આકાર, બીજું લક્ષણ હતું રંગનું, બરાબર। ત્યાં લક્ષણ કયું હતું? ઊંચાઈનું। અહીંયા આગળ એણે બે લક્ષણ લીધા આકાર અને રંગ, એટલે કે મેન્ડલે બે લક્ષણવાળા છોડ છે બરાબર એનું સંકરણ કરાવ્યું। ઉદાહરણ તરીકે શું કર્યું એણે? આ યાદ રાખજો, આ બે લક્ષણ છે આપણા, ઓકે। ચાલો શું કર્યું એણે? તો કે મેન્ડલે સામાન્ય રીતે ગોળ પીળા છોડનું સંકરણ એટલે કે ગોળ આકાર અને પીળા રંગ એનું સંકરણ છે એણે કોની સાથે કરાવ્યું? તો કે
खरबचड़ा लीला छोड़ साथ कराय। समझाण शू कर गोल पीड़ा छोड़ नु संकरण एने खरबचड़ा लीला छोड़ साथ करायो। એટલે કે અહીંયા આગળ જે બીજ જે છે એ કેવો છે, ગોળ છે, આકાર ગોળ, રંગ પીળો, ખરબચડો આકાર રંગ લીલા, બરાબર। તો આ જુદા જુદા બે છોડ વચ્ચે એણે સંકરણ કરાવવામાં આવ્યું અને એણે જોયું કે F1 પેઢીની અંદર સેમ વસ્તુ જોવા મળે। કોના જેવી? તો કે એક સંકરણ જેવી। તો કે બેમાંથી કોઈ એક પિતૃ છે એ પ્રભાવી જોવા મળ્યો। એટલે કે બધી સંતતિ જે F1 છે એ ગોળ અને પીળા રંગની જોવા મળી। ક્યારે? F1 દરમિયાન સંકરણ કરાવે તો F1માં બધી પેઢી કેવી જોવા મળે? તો કે બધા છોડ છે કેવા જોવા મળ્યા? ગોળ પીળા જોવા મળ્યા। ક્યારે? F1ની અંદર, બરાબર છે। તો એનો મતલબ છે એણે એના ઉપરથી હવે તમને પણ અનુમાન લાગી ગયું હશે કે જો F1 છે એની અંદર બધા છોડ ગોળ પીળા જોવા મળ્યા છે તો સ્વાભાવિક છે કે ગોળ અને પીળા માટે જવાબદાર જે જનીન જે છે એ કોના ઉપર પ્રભાવી હશે? તો કે સ્વાભાવિક છે ખરબચડા અને લીલા, ખરબચડા આકાર અને લીલા રંગ ઉપર પ્રભાવી હશે, બરાબર છે ને। તો તે F1 પેઢીમાં બધા છોડ છે એ ગોળ અને પીળા બને? તો કે સ્વાભાવિક છે, યસ। અહીંયા આગળ જે ગોળ આકાર છે એ કોના ઉપર પ્રભાવી છે? ખરબચડા પર, અને પીળો રંગ, પીળો રંગ છે કોના ઉપર? લીલા રંગ પર પ્રભાવી, બરાબર છે। ચાલો હવે આપણે એના માટેની સંજ્ઞા આપી દઈએ, એની જનીનની સંજ્ઞા આપી દઈએ। ગોળ બીજ એની સંજ્ઞા કેપિટલ R, સમજો, ઓકે। એવી રીતે પીળો રંગ એના માટે કેપિટલ Y, ઓકે। ચાલો એવી રીતે ખરબચડા બીજ, ખરબચડા બીજ માટે આપીએ સ્મોલ R, લીલો રંગ એના માટે આપણે આપીએ સ્મોલ Y, રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો તો ગોળ બીજ ધરાવતા, બરાબર, ગોળ બીજ અને પીળો રંગ ધરાવતા છોડનું સંકરણ કોની સાથે કરાયું? ખરબચડા બીજ લીલો રંગ ધરાવતા છોડ સાથે કરવામાં આવ્યું, બરાબર છે। તો ચાલો હવે આપણે છે સંકરણ છે અહીંયા આગળ આપણે કરાવવાનું છે, બરાબર। તો હવે આપણે પિતૃ છે એ આપણે જોવા પડશે ને। તો ચાલો હવે પિતૃ છે એ જોઈએ અને આપણે F2 પેઢી કેવી મળે છે એ જોવાનું રહે આપણે। તો એના જન્યુ આપણે બનાવવાના છે, એક સરસ મજાના દાખલા જેવું છે આપણે ભણવાનું છે, ઓકે। તો ચાલો જોઈએ અહીંયા આગળ પી એટલે આપણી પિતૃ પેઢી, ચાલો કોનું કોનું સંકરણ કરાયું? તો કે ગોળ પીળા છોડનું સંકરણ કોની સાથે કરવામાં આવ્યું? ચાલો આપણે એની જ માર્કર વાપરીએ, ગોળ પીળા એનું સંકરણ કરવામાં આવ્યું કોની સાથે? ખરબચડા લીલા। ખાસ ધ્યાન રાખી લીધું ને કોણ કોના ઉપર પ્રભાવી છે? ગોળ આકાર છે એ ખરબચડા ઉપર પ્રભાવી છે, પીળો રંગ છે એ લીલા રંગ ઉપર પ્રભાવી છે। એનો મતલબ ઇન્ડાયરેક્ટલી આપણે એમ પણ કહીએ કે ને, ચાલો ગોળ એટલે કેપિટલ R છે એ કોના ઉપર પ્રભાવી? સ્મોલ R ઉપર પ્રભાવી। કેપિટલ Y છે એ કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ Y ઉપર પ્રભાવી છે, બરાબર। એટલે એના જનીન છે આ રીતે બનશે, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y, બરાબર। ચાલો ખરબચડા, તો કે ખરબચડા માટે કોણ કોણ આવશે? સ્મોલ R, સ્મોલ R, સ્મોલ Y, સ્મોલ Y, ઓકે। ચાલો F1 પેઢી આપણે બનાવવાની છે, સૌથી પહેલાં આપણે જન્યુ નિર્માણ કરશું, બરાબર। જન્યુ નિર્માણ કરતા હવે આવડી ગયો ને, એક R આવશે, એક Y આવશે આ બાજુથી, આ બાજુથી એક સ્મોલ R આવશે અને એક
स्मोल वाय आवशे, बराबर छे। चलो आपणे जोईए जन्यु निर्माण करो। आपणे जन्यु निर्माण एटले एक आव्यो कैपिटल आर, एक कैपिटल वाय, बराबर। एक आ बाजूथी शूँ आव्यो, आ बाजूथी आव्यो स्मोल आर स्मोल वाय, बराबर ने। चलो आ बने जोड़ा एट्ले एफ वन पीढ़ी है ये अपने केवी बने, हवे नियम प्रमाणे कोण कोना ऊपर प्रभावी है, तो के कैपिटल आर से स्मोल आर ऊपर प्रभावी है। चलो कैपिटल आर नी साथे स्मोल आर, बराबर ने। कैपिटल वाय कोना ऊपर प्रभावी है, स्मोल वाय ऊपर, स्मोल वाय। तो आ मळी आपणी एफ वन पेढ़ी, आ शू मळ्यु आपणुं एफ वन आपणने मळ्यु। तो एफ वन में जोवा मळ्यु के बधा ज छोड़ छे केवा जोवा मळ्या, बधा छोड़ केवा बनशे, बधा ज छोड़ केवा बनशे, तो के स्वाभाविक छे। केवा जोवा मळ्या, तो के गोल पीळा, बन्ने जन्यु हारे छे, जो प्रभावी छे प्रचंड नहीं हारे छे, पण एफ वन दरमियान बधा ज छोड़ केवा ज मळ्या, गोल अने पीळा जोवा मळ्या। केम? कारण के स्वाभाविक छे कैपिटल आर जनीन पण हाजर छे, कैपिटल वाय जनीन पण हाजर छे, आ बन्ने जनीन तो केवा छे प्रचंड छे। हवे आ परिणाम तो चलो अपेक्षित आपणे गणीए के हवे एफ टू पेढ़ी छे आपणे जोई छे आपणे केवी मळे छे। तो एफ टू पेढ़ी आपणे मेळवी छे, तो आपणे शुं करशुं? स्वाभाविक छे एफ वन में आपणे शुं करावशुं? स्वफलन करावशुं ने, बराबर छे। एफ वन में आपणे शुं करावशुं? स्वफलन करावशुं। तो अंदाजित जे जन्यु छे ए केटला बनशे, तो के स्वाभाविक छे पहेलानुं पहेला हारे पहेलानुं बीजा हारे, आ रीते याद राखो। शक्य जनीन प्रमाण छे चार बने, अने आपणे एमां पाछो पुनेट स्क्वेरनो उपयोग करवानो। तो पहेलानुं पहेलानी हारे पहेलानुं बीजा हारे, बीजानू पहला हारे बीजानू बीजा हारे, तो चार शक्य जनीन प्रमाण बने ने। पुनेट स्क्वेर दोरी आपणे, बराबर। चलो अहीं आगळ बाजू में आपणे स्क्वेर दोरीए छीए, आपणे एफ टू पेढ़ी आपणे मेळवी छे। ओके चलो हवे आपणे आ बधा छोड़ छे पीळा गोल पीळा मळ्या, ओके चलो याद रही गयुं। हवे अहीं आगळ आपणे एक मस्त स्क्वेर बनावशुं, चार शक्य जनीन प्रमाण बने एटले शुं करशुं आपणे ये चार ने ऊपर आ रीते दर्शाऊ छू, बराबर छे। अने पछी आपणे जोईए आपणे केवा प्रकारनुं परिणाम मळे छे, बराबर। तो चार अने चार टोटल सोळ खाना आपणे ड्रो करवा पड़े, बराबर ने। पुनेट स्क्वेर प्रमाणे ईज मुजब बराबर। तो आ प्रमाणे आपणे शुं करशुं, चार छे स्क्वेर छे आपणे ड्रो करवाना छे, बराबर छे। तो हवे आपणे जन्यु निर्माण छे आपणे करशुं शक्य जन्यु निर्माण। तो चलो कीधु ई प्रमाणे कैपिटल आर कैपिटल वाय एटले पहेलानुं पहेला हारे, आ खास छे जोई लेजो, बराबर छे। जन्यु निर्माण करता आवडवुं जोईए, खास अगत्यनुं छे, कारण के भूलाई गयुं तो आपणे शुं एक्झाममां मार्क छे आपणे एटले तमने रिजल्ट न मळे, तो त्यां तमे गूंचવાઈ જાઓ। કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, બરાબર છે। પછી સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, પછી કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, પછી અવતમન કયો? સ્વાભાવિક છેલ્લું વિધું સ્મોલ આર સ્મોલ વાય, રેડી।
तो चार शक्य जनीन प्रमाण प्रकार अपने मिला तो स्वाभाविक है जे प्रकार अपने अँ लखशू बराबर जो मादा ना हे ईज को पितृना हे बराबर नरना हे तो आना आज आप सेम लखशू आ बाजू कैपिटल आर कैपिटल वाय पची स्मोल आर कैपिटल वाय पची कैपिटल आर अने स्मोल वाय अने छेल्लू स्मोल आर स्मोल वाय। हवे आना वच्चे आपणे संकरण करावानुं छे पुनेट स्क्वेर प्रमाणे अने जे प्रमाण आपणे मळे ई हारोहार लखता जवानुं छे बराबर। तो चलो सौथी पहेला आपणे करीए कैपिटल आर कैपिटल आर कैपिटल वाय कैपिटल वाय केवो मळशे आ छोड़ केवो बनशे कैपिटल आर कैपिटल आर कैपिटल वाय कैपिटल वाय तो स्वाभाविक छे आ छोड़ केवो बनशे जन्यु प्रमाण याद राखवानुं कोण कोना ऊपर प्रभावी छे एना ऊपरथी तो आ केवो बनशे गोल पीळो बराबर ने। चलो एनी पछी कैपिटल आर स्मोल आर कैपिटल वाय कैपिटल वाय तो आ छोड़े केवो बनशे गोल पीळो रेडी पाछू चलो कैपिटल आर कैपिटल आर बराबर स्मोल वाय कैपिटल वाय चलो आ छोड़े केवो बनशे केवो मने स्वाभाविक छे गोल पीळो रेडी। चलो एनी पछी कैपिटल आर स्मोल आर कैपिटल वाय स्मोल वाय कैपिटल आर स्मोल आर पछी कैपिटल वाय स्मोल वाय केवो बनशे आ छोड़ गोल पीळो बराबर ने। हजू एक वार याद रखो गोल छे ई कोना ऊपर प्रभावी छे खरबचड़ा ऊपर पीळो छे ई लीला ऊपर प्रभावी छे। चलो आवू प्रमाण मिल्यू बीजी हरोळ में आवी जाइए कैपिटल आर स्मोल आर कैपिटल आर स्मोल आर कैपिटल वाय कैपिटल वाय चलो आ केवो बनशे छोड़ गोल पीळो। चलो फरी वार एनी पछी स्मोल आर स्मोल आर स्मोल आर स्मोल आर कैपिटल वाय कैपिटल वाय आ केवो बनशे तो के स्मोल आर कोना माटे छे जवाबदार तो के खरबचड़ा माटे वाय तो के पीळा माटे तो आ केवो बनशे खरबचड़ो पीळो बराबर छे। चलो खरबचड़ो पीळो एनी पछी कैपिटल आर कैपिटल वाय स्मोल वाय तो चलो कैपिटल आर स्मोल आर पछी कैपिटल वाय स्मोल वाय आ केवो बनशे केवो मने बन्ने प्रभावी हाजर छे तो गोल पीळो। चलो एनी पछी छेल्लू स्मोल आर स्मोल आर स्मोल आर स्मोल आर कैपिटल वाय स्मोल वाय कैपिटल वाय स्मोल वाय केवो बनशे कैपिटल आर आर छे हाजर छे बराबर के स्मोल आर आर हाजर छे स्मोल आर 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 हाजर छे तो आ बनशे खरबचड़ो अने कैपिटल वाय हाजर छे के जे स्मोल वाय ऊपर प्रभावी छे एटले लीलो नहीं बने पण केवो बनशे खरबचड़ो पीळो बराबर ने। चलो एनी पछी कैपिटल आर कैपिटल वाय स्मोल वाय चलो आ केवो बनशे गोल पीळो कारण के बन्ने प्रभावी हाजर छे कैपिटल आर हाजर छे कैपिटल वाय पण हाजर छे बराबर ने। गोल पीळो चलो एनी पछी कैपिटल आर स्मोल आर कैपिटल आर स्मोल आर
પછી કેપિટલ વાય સ્મોલ વાય આ કેવો બનશે કયો મને સ્વાભાવિક છે ગોળ પીળો ગોળ પીળો એની પછી પાછું કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય આ કેવો બનશે કહેશો મને તો કે યસ કેપિટલ આર છે એટલે એ કોના માટે જવાબદાર છે ગોળ માટે સ્મોલ વાય છે એ કોના માટે જવાબદાર છે લીલો તો આ કેવો બનશે ગોળ લીલો આ કેવા બનશે ગોળ લીલો બરાબર ચાલો એની પછી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય તો ચાલો આ પણ કેવો બનશે કયો મને કેપિટલ આર હાજર છે એટલે એ તો ગોળ બની જાય સ્મોલ વાય હાજર છે એટલે લીલો બનશે બરાબર ચાલો એની પછી લાસ્ટ કોલમ સ્મોલ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય કયો બનશે કયો સ્વાભાવિક છે બંને પ્રભાવી હાજર છે ગોળ પીળો રેડી ચાલો હવે આગળ સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આ કેવો બનશે સ્મોલ આર કોના માટે જવાબદાર તો કે યસ ખરબચડા માટે એક કેપિટલ વાય આવી ગયું છે પીળા માટે એટલે આ કેવો બનશે ખરબચડો પીળો ખરબચડો પીળો રેડી ચાલો એની પછી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર પછી સ્મોલ આર પછી સ્મોલ વાય સ્મોલ વાય તો આ કેવો બનશે ગોળ લીલો ગોળ લીલો છેલ્લે સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય આ કેવો બનશે તો કે સ્મોલ આર છે એ ખરબચડા માટે સ્મોલ વાય લીલો ખરબચડો લીલો ખરબચડો લીલો યસ તો આ આપણું મળી ગયું એફ ટુ પેઢી હવે આપણે એનું સ્વરૂપ પ્રકાર જોઈએ કોણ કેટલા મેળા બરાબર કેવા કેવા મેળા અને જનીન પ્રકાર હું તમને હોમવર્કમાં આપું છું મને કહેજો કેટલી પ્રકારના જનીન પ્રકાર મળે છે ટોટલ 16 ખાના છે આમાંથી તમારે મને કહેવાનું છે બરાબર જેમની અંદર આપણે ગણ્યા હતા ને એ જેમ એક સંકરણમાં એ રીતે બાકી હું તમને કરાવવાનો છું તો ચાલો સ્વરૂપ પ્રકાર આપણે જોઈએ તો એક છે ગોળ પીળો ચાલો ગોળ પીળો કેટલા મળ્યા ગણો 1 2 3 4 5 6 7 8 9 ગોળ પીળા કેટલા મળ્યા 9 મળ્યા કેટલા જોવા મળ્યા 9 એની પછી ચાલો એની પછી ખરબચડો પીળો ખરબચડો પીળો કેટલા છે ગણો 1 2 3 3 છે પછી ખરબચડા પીળા પછી છે ગોળ લીલા ગોળ લીલા કેટલા છે ગોળ લીલા 1 2 ને 3 રેડી ઓકે રેડી હાલો 3 અને હવે કેવું કીધું યસ છેલ્લું એક જો ખરબચડો લીલો બધા કરતાં અલગ જન્મ પ્રકાર તો એ મળ્યું આપણને 1 ખરબચડો લીલો
ई छे एक। तो आपणो स्वरूप प्रकार केवो गणाशे, 9:3:3:1। आ शुं थयो आपणो स्वरूप प्रकार थयो भाई, स्वरूप प्रकार ये प्रकार एटले याद छे ने के बारथी आपणे जोईने ओळखीए के बराबर। तो जननिक प्रकार केटला थशे तमारे मने कहेवानुं छे बराबर। जनिन प्रकार एटले शुं, एटले केटलीक प्रकारनी जननिक पेटर्न छे। उदाहरण तरीके कैपिटल आर आर, कैपिटल वाय वाय छे, आ एक पेटर्न थई, आवी बीजे क्यांय छे गोतवानी बराबर। उदाहरण तरीके आ कैपिटल आर स्मोल आर, कैपिटल वाय कैपिटल वाय, आवी क्यांय छे तो गोतवानी। तो कया जो अहीं आगळ थई तो 1:3 आ गोतवानी, आवी 2 छे तो 2, એવી રીતે તમને મેં કરાવ્યું છે ખ્યાલ હોય તો। એ તમારે હોમવર્કની અંદર કરીને આવવાનું છે। તો અહીંયા આગળ જુઓ તમે શું થયું, F2 પેઢી આપણને આ મળી છે બરાબર, એનું આ સ્વરૂપ પ્રકાર છે, એનું જનીન પ્રકાર તમારે મને કહેવાનું છે હોમવર્કમાં બરાબર છે, લખીને મોકલવાનું છે અને હું તમને આગલા લેક્ચરમાં કંઈ શીખવાડીશ। તો આ એક પ્રયોગ હતો જેની અંદર બે લક્ષણ જે છે બરાબર એને ધ્યાનમાં લઈને પ્રયોગો કરવામાં આવેલો છે। એટલા માટે આ પ્રયોગ જે છે એને કહેવામાં આવે છે બે જનીનનું વારસાગમન બરાબર છે। તો અહીંયા આગળ લક્ષણ તરીકે ફરીવાર યાદ કરી કે કોને કોને લીધા છે, તો કે ગોળ અને પીળા છોડનું સંકરણ ખરબચડા લીલા છોડ સાથે કરાયું હતું, જ્યાં ગોળ આકાર છે એ કોના ઉપર પ્રભાવી છે, ખરબચડા આકાર ઉપર, પીળો રંગ છે લીલા રંગ ઉપર પ્રભાવી છે। ઇનડાયરેક્ટલી આપણે કહીએ તો કોણ ગોળ આકાર એટલે કેપિટલ આર છે એ સ્મોલ આર ઉપર શું છે પ્રભાવી, એવી રીતે કેપિટલ વાય છે સ્મોલ આઈ ઉપર શું છે પ્રભાવી બરાબર। યાદરૂપ એના આધાર ઉપર આપણે શું થયો, એના પિતૃના જન્યુ બનાવ્યા બરાબર પેટર્ન, એમાંથી આમાંથી કેપિટલ આર આવ્યો સ્મોલ વાય આવ્યો, કેપિટલ વાય આવ્યો સ્મોલ આર સ્મોલ વાય આવ્યો બરાબર છે। પછી F1માં આપણને શું મળશે, તો કે જેના ઉપર પ્રભાવી હતું કેપિટલ આર સ્મોલ આર એના ઉપર પ્રભાવી છે, કેપિટલ વાય સ્મોલ વાય ઉપર પ્રભાવી, આ આપણી F1 એનું આખું જનીનિક પ્રમાણ આપણે મળ્યું। એટલે આપણે આ સ્વાભાવિક છે કે આ પેટર્ન છે F1 આપણને બધી આ મળી, એટલે F1 છે બધી કેવી હતી ગોળ પીળા, આની વચ્ચે આપણે સ્વફલન કરાયું બરાબર ને। જન્યુ પ્રમાણ કઈ રીતે બનાવ્યા, ફરીવાર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર, પછી આ રીતે કેપિટલ આરનું કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય, પછી કેપિટલ આર શું આવશે સ્મોલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય, ટૂંકમાં આનું આની આરે આનું આની આરે આનું આની આરે બરાબર આનું આની આરે આનું આની આરે એ રીતે, એટલે આ રીતની આપકી આપણે ચાર પ્રકારના જન્યુ પેટર્ન છે એ મળી જશે। ફરી એકવાર કઈ રીતે, કેપિટલ આર કેપિટલ વાય પહેલાંનું પહેલાંની હારે, બીજાનું પહેલાં હારે બરાબર, બીજી રીતે પણ તમે કરી શકો, પહેલાંનું પહેલાં હારે પહેલાંનું બીજા હારે, બીજાનું પહેલાં હારે બીજાનું બીજા હારે, એ રીતે પણ કરી શકો છો તમે બરાબર છે। તો આ એક પેટર્ન છે, આ રીતે બનાવીએ આપણે અને એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે। ખાસ યાદ રાખવાનું છે પ્રભાવની સંજ્ઞા પ્રછન્નની સંજ્ઞા યાદ રાખજો, નહીં તો ગોટાળો થશે। તો આ પ્રકારનું આપણે સ્વરૂપ પ્રકાર મળે છે, 9 ગોળ પીળા, 3 ખરબચડા પીળા, 3 ગોળ લીલા અને 1 ખરબચડો લીલો બરાબર। તો આ પ્રયોગ છે એને કહેવાય છે બે સંકરણનો પ્રયોગ। આના ઉપરથી છે મુક્ત વિશ્લેષણનો, મુક્ત વહેંચણીનો નિયમ છે રજૂ થયો બરાબર, કે બંને જોડના લક્ષણ સ્વતંત્રપણે છે શું થાય છે, તો કે વ્યક્ત થાય છે। તો એ આપણે ભણશું હવે નેક્સ્ટ ટાઈમ ઓકે। તો અહીં સુધી બધાએ શાંતિથી જોઈ લેવાનું છે, મળીએ।